शरणागत पाप पार्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदाम। श्री स्वामीनारायण गुरुकुल मेमनगर अहमदाबाद द्वारा चालता ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत है। स्टैंडर्ड 9 इंग्लिश यूनिट 2 डेंटल हेल्थ अपने भणी रहिया छे। सोनिया एक दिवस डॉक्टर पासे जई आवे छे, डॉक्टर एमने दवा लखी दे छे अने बीजा दिवसे आववानुं कहे छे। आजे डॉक्टर पासे पहोंचे छे अने एकली जाय छे, कारण के एमना काका अथवा फेमिली मेम्बर्स बधा हाजर नथी, आउट ऑफ स्टेशन छे, बधा काममां रोकायेला छे, એટલે ડૉક્ટર પાસે તે એકલી જાય છે। પછી શું થાય છે એ ઘટનાક્રમ પાઠ સમજતા સમજતા આપણે આગળ વધીએ। નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને થોડું ફેલ્ટ એટલે અનુભવે છે, ફીલ શબ્દ છે ને એમનું પાસ્ટ ટેન્સ, ફીલ એટલે અનુભવવું, એના પરથી ફિલિંગ્સ થાય છે, ફિલિંગ્સ એટલે લાગણીઓ। સોનિયા થોડું સારું અનુભવે છે, સી ડીડ નોટ હેવ મચ પેઇન, એમને હવે વધારે દર્દ નથી કારણ કે ડૉક્ટરે દવા આપી દીધી છે, જેથી એમનું દર્દ છે એ ઘણું ઓછું થઈ ગયું છે। સી વિઝિટેડ ડૉક્ટર અગેન એટ ફિક્સ ટાઈમ, એને જે નક્કી કરેલો હતો આગળના દિવસે જે ટાઈમ નક્કી કરેલો એ ટાઈમે ત્યાં એ પહોંચી જાય છે। ડૉક્ટર શર્મા એનું સ્વાગત કરતા કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, યુવાન બહેન આજે તમે કેવું અનુભવો છો? ત્યારે સોનિયા કહે છે, મચ બેટર, ઘણું સારું, એકદમ સારું તો થયું જ નથી પણ પહેલાં કાલ કરતાં સારું। ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, હવે ડૉક્ટર એમની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે। ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી, મારે છે મેં ટ્રીટમેન્ટ કરાવેલી છે કેવિટીની, જે સડો છે ને એ એર રોટર, હવા હોય સાથે પાણી મારતા જાય, રોટર એટલે ફરતું હોય, આમ સડો સાફ કરે છે। ધેન સી ફીલ્ડ ઇટ, પછી ફીલ એટલે ભરે છે, પેલું એફ ડબલ એલ હતું અને એફ આઈ ડબલ એલ, ફીલ એટલે ભરવું, એ છે એક અણીવાળો ભાગ હોય, પરિકર આવે ને આપણું પરિકર એના જેવું, એને એર રોટર કહેવાય, એનાથી બધો સડો કાઢી નાખે, કાળો ભાગ દુખે બહુ, આઈસ્ક્રીમ ને ચોકલેટ ખાવી કેવી ભાવે, એમાં દુખાવો પછી સહન કરવો પડે, તો એ સાફ કરે છે, પછી એમાં ભરે છે વ્હાઇટ સબસ્ટન્સ, એક સફેદ, વ્હાઇટ એટલે સફેદ, સબસ્ટન્સ એટલે પદાર્થ, કોઈક સફેદ પદાર્થ એ ભરે છે, એને કહેવામાં આવે છે નોન એઝ લાઇટ ક્યોર કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, હળવું ક્યોર સારવાર માટેનું કમ્પોઝાઇટ મિક્સ, મિશ્રણ કરેલું એવું એક મટીરિયલ, ફિલિંગ મટીરિયલ, જે શરીર માટે નુકસાનકારક હોતું નથી એવું એક કેમિકલ આવે છે, એ ત્યાં ભરી દે છે। આપણે જમવામાં જે અમુક મટીરિયલ એવા હોય જે શરીર માટે નુકસાનકારક ન હોય, આપણે મસાલા હોય છે એમાં એ નાખવામાં આવતા હોય છે, બહારના જે પેકિંગના તમે મસાલો લો એમાં પણ લખેલું હોય છે એડિબલ મટીરિયલ, ખાવાલાયક તેલ પણ હોય ને ખાવાલાયક તત્વો પણ હોય, અહીંયા ખાવાલાયક એવું મટીરિયલ હોય પણ એ ખાવાનું નથી, ત્યાં મૂકી અને દબાવી દે, પછી એ સિમેન્ટ જેવું જ હોય, ચોંટી જાય, જામી જાય। ઇટ કન્ટેન્સ, એની અંદર શું આવેલું હોય, એ જે કેમિકલ છે એની અંદર કન્ટેન્સ એટલે આવેલું હોય છે શું, સિન્થેટિક રેઝિન, એક સિન્થેટિક રેઝિન રેશમ હોય છે, સિલિકા એક ધાતુ, સિલિકા ધાતુ હોય છે, એઝ ફિલર એની અંદર ભરેલું હોય છે, એન્ડ ફોટો એક્ટિવેટર, અને ફોટો એક્ટિવર એ પણ એક ધાતુ છે, એ ત્રણ વસ્તુનું એ બનેલું એક કેમિકલ છે। આમ ગુજરાતી ફોટો એક્ટિવેટરનું કરો એટલે ફોટો એક્ટિવેટર એટલે એકદમ એક્ટિવ એવો મિનિંગ નથી લેવાનો, પણ એ ધાતુ રેઝિન રેશમ સિલિકા અને ફોટો એક્ટિવર વગેરે વગેરે મિક્સ કરી અને એક કેમિકલ બનાવવામાં આવે છે, એ ત્યાં ભરી દીધું। ડૉક્ટર શર્મા કહે છે, યસ ઇટ્સ ડન, ચાલો સરસ થઈ ગયો, તમારી ટ્રીટમેન્ટ કેવિટી મેં
સડો ભરી દીધો. પહેલી વાત તો ડૉક્ટરને ભરાઈ ગયો ને પછી ડૉક્ટર કહે થેન્ક યુ, તારો આભાર. ડૉક્ટરે સોનિયાનો આભાર માન્યો. શાના માટે? ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું ને ઘણા લાંબા સમય સુધી, એ બદલ તારો આભાર. એટલે તું ખરેખર બ્રેવ ગર્લ કહેવા. જો તે મોઢું જ ખોલી નાખ્યું હોત તો મને તકલીફ થાત ટ્રીટમેન્ટ કરવામાં. એ સોનિયા વોઝ લાસ્ટ પેશન્ટ. એ દિવસની સોનિયા લાસ્ટ પેશન્ટ હતી, કારણ કે ડૉક્ટર એ પ્રમાણે પેશન્ટને એપોઇન્ટમેન્ટ આપતા હોય છે કે આ કામ કરીને પછી મારે લગભગ કોઈ દર્દી ન હોય તો હું ઘરે જઈ શકું, ડૉક્ટરને એવું હોય છે. તો લાસ્ટ પેશન્ટ હતા. ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટર પાસે સ્પેર એટલે વધારાનો ટાઈમ સમય હતો ટુ ટોક, વાતચીત કરવા માટે, આની સાથે વાતચીત કરી શકે એવો થોડો એના માટે એક્સ્ટ્રા સમય એમની પાસે હતો. એટલે સોનિયા એમને પૂછે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડૉક્ટર સાહેબ મને જ કેમ સડો થયો? આમાં કાંઈ હું ફિક્સ કાટલી બધી વ્યસ્તીમાં મને જ કેમ સડાએ ટાર્ગેટ બનાવ્યો? ઘણાને એવું થતું હોય કે પગમાં વાગી જાય ને મને જ કેમ વાગ્યું? જુઓ એની પાછળ ઘણા કારણો હોય છે. તો ડૉક્ટર પણ અહીંયા એવું કહે છે. વેલ, ડૉક્ટર શર્મા બોલે છે, ટેલ મી વન થિંગ, પહેલાં તો મને તું એક વસ્તુ કહે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ફોન્ડ એટલે શોખીન, FOND છે, ફોન્ડ ઓફ સ્વીટ્સ એટલે મીઠાઈ ખાવાની તું શોખીન છો? સોનિયા કે યસ આઈ એમ ડૉક્ટર સાહેબ, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. ચોકલેટ્સ તો ખૂબ ભાવે, કેડબરી ડેરી મિલ્ક મને બહુ ભાવે, એન્ડ આઈસ્ક્રીમ. ગમે ત્યાં જાઓ કોઈ મને પૂછે તમારા માટે શું બનાવું, કંઈ બનાવવાની જરૂર નહીં, આ શું બનાવું, ફ્રીજમાં આઈસ્ક્રીમ પીડો હશે આપી દો ને. આઈસ્ક્રીમ ખાવાની તો હું ખૂબ શોખીન છું, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, બીજી મીઠાઈની પણ. દિવાળીની તો હું રાહ જોતી હોઉં છું, દિવાળી ક્યારે આવે ને ક્યારે કાજુ કતરી ખાઈએ. મમ્મીને હું અઠવાડિયું 10 દિવસ થાય તો કહેતી હોય, મમ્મી ગુલાબજાંબુ બનાવો, મમ્મી આ કરો, મમ્મી આ મીઠાઈ બનાવો. ઘણા સ્વીટ્સના શોખીન હોય, ઘણા ફરસાણના શોખીન હોય, ઘણા તીખું ખાવાના શોખીન હોય, દરેકની ચોઈસ અલગ હોય. તો અહીંયા સોનિયા છે એ મીઠાઈ ખાવાની શોખીન છે. તો જેને જેના શોખ એને એની બીમારી, બહુ તીખું ખાય તો એને ફેફસાની આંતરડાની બીમારી થાય, બહુ મીઠું ખાય ગેડું ખાય તો એમને દાંતની બીમારી થાય, બહુ ખારું ખાય તો એમને પણ ફેફસા પેટની બીમારી થાય. જે જે શોખ બધું માપમાં ખાય તો એને કંઈ બીમારી ન થાય, જે લેવલ હોય એ પ્રમાણે જાળવી રાખે. તો તું સ્વીટ્સ મીઠાઈની શોખીન છો એને લીધે જ ડૉક્ટર શર્મા કે નાવ ટેલ મી વન મોર થિંગ, મીઠાઈ ખા એનો પ્રોબ્લેમ નથી, પણ એક વસ્તુ મને કહે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ એટલે બે વખત, એક દિવસમાં બે વખત તું નિયમિત બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ? તું તારું તારું મોઢું સાફ કરે છે? આફ્ટર મીલ્સ, ભોજન પછી, આફ્ટર એટલે પછી, મીલ એટલે ભોજન, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખા છો ત્યારબાદ મોં સાફ કરે છે? તો કે ભોજન પછી મોટા ભાગે વિદ્યાર્થી બધા સાફ કરતા હોય મોઢું, પણ ચોકલેટ ને આઈસ્ક્રીમ પછી કોઈ લગભગ સાફ કરતા ન હોય, કારણ કે સ્કૂલે તમે ચોકલેટ ખાધી હોય ભાઈ ત્યાં ક્યાં તમે સાફ કરો છો? કોઈ નથી કરતો, પાણીની બોટલ હોય તો બી કોઈ એવી તકલીફ લેતા નથી. ચાલુ ક્લાસરૂમમાં ટીચરને ખ્યાલ ના ચોકલેટ ખાધી હોય કે ત્યાં કોગડા તો કરાય નહીં, નહીંતર ટીચર કે આ શું વળી આ થોડું વોશરૂમ છે. એટલે તમને કરતા નથી, રિસેસ પડે ત્યારે પણ નથી સાફ કરતા. તો સોનિયા કહે છે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. નાસ ડૉક્ટર, હું તો ખાલી વહેલી સવારે જ એક જ વખત બ્રશ કરું છું, પછી આખો દિવસ બધો એ ચોકલેટ ને આન તેન દુખાતા કરું છું. હવે આગળ આપણે પાઠ વાંચીએ તેમાં જો એર રોટર ફોટામાં જે પેરેગ્રાફ છે ને એની બાજુમાં સોનિયાના મોઢામાં એર રોટર દાંતની સફાઈ કરતો ફોટો મૂક્યો છે. તો ડૉક્ટર શર્મા એવું કહે છે,
દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ તો પ્રોબ્લેમ છે તારો, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. તું પ્રોપર કેર, યોગ્ય સંભાળ નથી રાખતી. પ્રોપર કેર એટલે યોગ્ય સંભાળ ઓફ યોર ટીથ, તારા દાંતની તું યોગ્ય સંભાળ રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. તારે મસ્ટ બ્રશ એટલે જરૂર કરવા જોઈએ બ્રશ યોર ટીથ, તારા દાંતને પ્રોપરલી યોગ્ય રીતે, ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વખત, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક તો વહેલી સવારે અને બીજું સાંજે સૂતા પહેલાં રોજ બે વખત બ્રશ કરવું જોઈએ. બ્રશ કેમ કરવું જોઈએ એ પણ અહીં સમજાવ્યું છે, ક્યારે કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ. સૂઈ જાઓ એ પહેલાં બ્રશ કરો, પછી બ્રશ કર્યા પછી કંઈ ખવાય નહીં, પાણી પી શકાય, અને શરબત છે શરબત પણ ના પીએ, કારણ કે એમાં પણ શક્કર ખાંડ નાખેલી હોય છે. ખાલી પાણી પી શકે, બાકી કોઈ પણ, પછી ચોકલેટ કોઈ આપે, ખારી સિંગલ દાણા આપે કે મમરા આપે, કોઈ વસ્તુ નહીં. લિક્વિડમાં પણ ઓનલી વોટર, બીજું કોઈ લિક્વિડ નહીં, રસના ગ્લુકોઝવાળું કોઈ નહીં. એ જ ટાઈમે સૂતા પહેલાં જ બ્રશ કરવું અને સવારે ઉઠીને બ્રશ કરવું, લખેલું છે સૂતા પહેલાં અને સવારે. તે સોનિયા કે પૂછે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. ડૉક્ટર, બ્રશ કરવા માટેનો રાઇટ વે, યોગ્ય રસ્તો શું છે? ત્યારે ડૉક્ટર શર્મા કહે છે, મોટાભાગના લોકો, 90% લોકો, 90 પણ નહીં, 95% લોકો બ્રશ ઊંધી રીતે, ખરાબ રીતે કરે છે. જો ડૉક્ટર શર્મા બોલે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ, મોટાભાગના લોકો પોતાના દાંત સાફ કરે છે, વાઇલ મૂવિંગ બ્રશ ઇન સાઇડ વે, સાઇડમાં ખસે છે આ રીતના, સાઇડ અને સાઇડ વે કહેવાય ઓનલી. બટ રાઇટ વે, પણ સાચો રસ્તો છે, ઇઝ ટુ મૂવ ઇટ, એને ફેરવવાનું, અપવર્ડ ઉપર લઈ જવાનું બ્રશ આમ, એન્ડ ડાઉનવર્ડ ઉપર નીચે આ રીતે, સો ધેટ ઇટ રિમૂવ્સ, જેથી તે રિમૂવ કરી શકે, દૂર કરી શકે ટાઇની બીટ્સ, ઝીણા ઝીણા કણ રહી ગયા હોય ને, ટાઇની બીટ્સ ઓફ ફૂડ, ભોજનના સ્ટક બિટવીન ટીથ, દાંતની વચ્ચે અટવાઈ ગયેલા ઝીણા જે કોઈ કણ હોય, રોટલીના ટુકડાનો ભૂકો હોય, ચોકલેટનો કંઈ કણ હોય, સાકર હોય, સાકરનો ભૂકો હોય, એકદમ બારીક પાર્ટિકલ ન જોઈ શકો એવા પાર્ટિકલ આપણે ઘણી વખત ત્યાં દાંતમાં રહી ગયા હોય, એ બધા ત્યાં અંદર હોય છે. ધ ગમ લાઇન્સ, ગમ લાઇન્સ એટલે પેઢા, પેઢા ઉપર પણ હળવે બ્રશ કરવાનું. ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક, હળવા દબાણ સાથે, જેન્ટલ એટલે હળવો, સ્ટ્રોક્સ એટલે દબાણ, આમ જોરથી નહીં, જોરથી દબ કરીને તમે પેઢા ઉપર ઘસો તો લોહી નીકળે. હા, સેજ જ. અને એક મિનિટ, સવા મિનિટથી વધારે બ્રશ પણ ન કરાય, ઘણે તો 10 મિનિટ સુધી ઘેસ 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 કરે, દાંતને ઘસી નાખે ને પેઢાને ઘસી નાખે, અને બેઠા બેઠા શું કરતા હશો, એવું નહીં, એક સવા મિનિટ જ થાય, હાથી વધારે નહીં, મેક્સિમમ 1.5 મિનિટ, 1.5 મિનિટથી વધારે બ્રશ કરાય નહીં. નોટ ઓન્લી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, અને કંઈ પણ ખાઓ ત્યારબાદ મોઢું બરાબર સાફ કરવાનું. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને ખાસ ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારબાદ સરસ રીતે કોગળા કરવા જોઈએ. જો સરસ રીતે કોગળા ન કરો અને સરસ રીતે દાંત સાફ ન કરો તો પછી શું કહેવાય, પ્રોબ્લેમ થાય. ને શું પ્રોબ્લેમ થાય, ડૉક્ટરને સોનિયા પ્રશ્ન પૂછે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, તમે મને કારણ આપશો કે શા માટે ચોકલેટ ખાય અને સ્વીટ્સ ખાય અને કોગળા કરવા જોઈએ. ડૉક્ટર શર્મા કહે છે, ક્લિનિંગ ઓફ માઉથ, મોઢું સાફ કરવું, ક્લિનિંગ એટલે સફાઈ કરવી, મોની ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે ડેન્ટલ હાઇજીન, દાંતના આરોગ્યની. હાઇજીન એટલે તંદુરસ્તીની, આરોગ્યની, હાઇજીન મતલબ આરોગ્ય, તંદુરસ્તી.
દાંતના આરોગ્ય માટેની પાયાની અને ફર્સ્ટ રિક્વાયરમેન્ટ જો કોઈ હોય તો એ છે મોં સરખું સાફ કરો. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો તો ટાઇની બીટ્સ, ઝીણા ઝીણા કણ ઓફ ફૂડ, ભોજનના ઝીણા ઝીણા સૂક્ષ્મ કણ છે, ઇન્સર્ટ સ્ટીક અંદર ચોટ ચીપકી જશે. દાંતની અંદર વચ્ચે જે બે દાંતની વચ્ચેની જે જગ્યા છે એમાં ચીપ ચોટી જશે. ટુ ધ સરફેસ, સરફેસ એટલે સપાટી ઓફ યોર ટીથ, દાંતની સપાટી ઉપર દાંતના બે ગેપ છે એમની વચ્ચે, એટલા માટે જ ઉપર નીચે બ્રશ કરવાનું હોય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, દાંતની વચ્ચે જે સ્પેસ છે, જગ્યા છે, સ્પેસ એટલે જગ્યા, અવકાશ, આકાશ એટલે આપણે ઉપર અવકાશ યાન જાય અને સ્પેસ શટલ કહેવામાં આવે છે, અવકાશ યાન. હવે જે સાંજે થોડા દાંતની વચ્ચે રોટલીના બારીક ભૂકો રહી ગયો હોય, શાક રહી ગયો હોય, કંઈ પણ ખાવાનું રહી ગયું હોય, એ શું થાય? નાવ જમ્સ, એની અંદર કીટાણુ થાય. ફીડ ઓન ધીસ ફૂડ, એ આ ભોજન ખાઈ ખાઈને ફીડ એટલે પોષણ મેળવે, ખોરાક ખાય. ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી પછી ખાવાનું પૂરું થાય, જે જમ્સ છે ને ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે, ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ, ધીમે ધીમે રોટલી પૂરી થઈ ગઈ પછી શું ખાવું, તો દાંત ખાવાનું ચાલુ કરે. ધે ડિસ્ટ્રોય, અને તેઓ નાશ કરે છે. ઇનામેલ, ઇનેમલ એટલે દાંતની ઉપરની સપાટી, ઇનેમલ કોટિંગ ઓફ ટીથ, દાંતની જે ઉપરની સપાટી હોય છે ને એને ઇનેમલ કહેવામાં આવે છે. અને ધીમે ધીમે ઇન લોંગ રન, લાંબા સમયમાં, એક દિવસની પ્રોસેસ નથી કે આજે તમે રોટલીનો બટકો રહી ગયો અને કાલે બેક્ટેરિયા ના આવ્યા પછી અંદરને અંદર રહી જાય, બે ચાર પાંચ છ દસ પંદર પચીસ દિવસ થોડા મોડ વધે, એક બે વર્ષ જાય એટલે ખાવાનું ચાલુ હોય એનું ઉપરના દાંતની ઉપરની સપાટી એકદમ સૂક્ષ્મ હોય, માઇક્રોસ્કોપથી જોવા પડે એવા હોય છે. અત્યારે આમ ખોલીને બતાવીએ કેટલા બધા બેક્ટેરિયા હોય, જમ્સ હોય, તમને દેખાતા પણ ન હોય. તો એ ધીમે 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 ખાવાનું ચાલુ રાખે અને ઇન લોંગ રન, લાંબા સમય પછી ઇટ લીડ્સ ટુ કેવિટી, અને સડો થાય. હવે આગળ એને સોનિયાને પ્રશ્ન થયો હતો કે દાંત કેવી આવી રીતે કેમ સડો થાય છે અને શા માટે મોઢું સવાર સાંજ બરાબર સાફ કરવું જોઈએ, તેનો મેડમે આ જવાબ આપ્યો ડૉક્ટરે. હવે એને એ પ્રશ્ન થયો કે ઇનેમલ કોટિંગ એટલે શું, તો ઇનેમલ કોટિંગ એટલે શું, દાંતની રચના એટલે શું, અને પછી દાંતની સંભાળ રાખવા માટે તમારે ને મારે શું કરવું જોઈએ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આપ પણ આપના દાંતનું, આપના તબિયતનું ધ્યાન રાખો એવી શુભ કામના સાથે આપ સર્વને કુમન સરના હેતપૂર્વક જય સ્વામિનારાયણ.